કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની કિલ્લત ઉભી થાય ત્યારે હાલાકી સર્જાતી હોય છે. અંકલેશ્વર ડેપોમાં આજકાલ પીવાના પાણી માટે કર્મચારીઓ તેમજ મુસાફરો વલખા મારી રહ્યા છે. પીવાના પાણીની પરબ કેટલાય દિવસોથી બંધ હાલતમાં છે. આ પરબમાં ઠંડા પાણી માટેનું કુલર પણ ઉપલબ્ધ છે, પરંતુ પાણીનો પુરવઠો ન આવતા પરબને તાળા મારવાની નોબત આવી છે. ડેપો મેનેજર પણ આ સમસ્યા પરત્વે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે, જેના પરિણામે એસટી કર્મચારીઓ ઉપરાંત મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ગાંઠના રૂપિયા ખર્ચીને પેક વોટર ખરીદવું પડી રહ્યું છે. ડેપોમાં આવતા જિલ્લાના તેમજ જિલ્લા બહારના ડ્રાઈવર કંડક્ટર સહિતના કર્મચારીઓ ઉપરાંત મુસાફરોએ ભર ઉનાળે પાણીના અભાવે તરસ્યા રહેવાની નોબત આવી પડી છે. આ અંગે એસટી સલાહકાર સમિતિના સભ્ય હિમાંશુ પટેલનું ધ્યાન દોરાતા તેઓ તાત્કાલિક અસરથી એસટી ડેપો ખાતે આવી પહોંચ્યા હતા અને ડેપો મેનેજર ઉપરાંત જિલ્લાના વિભાગીય કંટ્રોલરને લેખિતમાં રજૂઆત કરી સત્વરે ડેપોમાં આવેલ પરબને શરૂ કરવાની જોરદાર રજૂઆત કરી હતી. 42-43 ડિગ્રીની અંદર શેકાત હોય ત્યારે પાણીની ખૂબ તાતી જરૂરિયાત હોય. જે લોકો પાણીની પરબ બનાવતા હોય, જે પાણીની અન્ય સંસ્થા પાણીની પરબ ચાલુ રાખતા હોય, ત્યારે એસટીની અંદર એસટીએ પાણીની પરબ જે રાખી છે એ કાર્યરત જ નથી અને કાયમી ધોરણે બંધ જોવા મળેલ છે. સાથે સાથે હમણાં અંકલેશ્વર ડેપોની અંદર જે બહારના જિલ્લાના ડ્રાઈવર કંડક્ટરો છે એને જે નાવા ધોવાની જે પાણીની તકલીફો ઊભી થઈ છે એ તકલીફના નાતે ડ્રાઈવર કંડક્ટરો પોતાના ઘરે જતા રહેતા હોય છે અને એસટીના શિડ્યુલો બંધ થતા હોય છે, જેની આમ મુસાફરોને ઘણી તકલીફો પડતી હોય છે. તો આ બાબતે પણ નિયામકશ્રીને મેં જાણ, એક દિવસ એમણે માત્ર આ રજૂઆતને ધ્યાને રાખી અહીંયા ટેન્કરની એક દિવસ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાર પછી આજે પણ પાણીનો પ્રશ્ન એનો એ યથાવત છે. પાણીની ખૂબ તંગી છે, પાણીનો કકળાટ છે. 7-7 દિવસથી પાણી નથી. ડ્રાઈવર કંડક્ટર બહારના હોય, બિચારા પાણીથી ત્રાસી ગયા. કોઈ રજૂઆત કરી છે? અમારા અધિકારીશ્રીને રજૂઆત કરી, છતાં પછી સુધી ભાઈ ટેન્કરથી પાણી આવે છે, ભાઈ પાણી પહોંચી નથી પડતું. મેં એસએમ સૈયદ, હું અંકલેશ્વર ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 12 દિવસથી અંકલેશ્વર ડેપો ખાતે પાણીની ખૂબ જ તંગી છે. અધિકારીઓને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવેલ નથી. બહારથી ટેન્કર મંગાવવામાં આવે છે, પરંતુ તે પાણી પૂરું થતું નથી. બહારના ડ્રાઈવર કંડક્ટરો છે, એમને નાવા ધોવાની ખૂબ જ તકલીફ પડે છે. જે મુસાફર છે એમને પીવાનું પાણી મળતું નથી, ખૂબ જ તકલીફ પડે છે.